સત્તા સાથે અને સમાચાર કિજા ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રાજકોટને નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવશે. વાહન વ્યવહાર પ્રધાન અરવિંદ રૈયાણીએ હૈયાધાણા આપી છે. અગત્યના સમાચાર કિજા મુખ્યપ્રધાને પણ રાજકોટને સોની યોજના થકી પાણી આપવાની ખાતરી આપી છે. તો નર્મદાના નિર્મા વે બિલની વહીવટી પ્રક્રિયા રૈયાણીએ ગણાવી છે. અગત્યના સમાચાર કિજા રાજકોટના મુખ્ય એવા અજી ડેમમાં 10 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી છે. તેને જોતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રાજકોટને નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવશે. વધુ વિગતો સાથે સહયોગી મોહિત ભટ્ટ જોડાઈ ચુક્યા છે. મોહિત, રાજકોટવાસીઓ માટે સારા સમાચાર. કોમલ, રાજકોટના જળસંકટને લઈને એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરી અંત સુધીમાં રાજકોટને નર્મદાના નીર મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર રાજકોટના પીવાના પાણીની સમસ્યાને લઈને ચિંતિત છે અને આ ફેબ્રુઆરી અંત સુધીમાં રાજકોટને નર્મદા આધારિત પાણી છે તે મળવાની શરૂઆત થઈ જશે. સૌથી મહત્વની વાત છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ જો નર્મદાનું નીર છે તે રાજકોટને ન મળે તો આગામી દિવસોમાં જળ સંકટ ઉભું થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અને આને લઈને જ રાજકોટના મેયર પ્રદીપ દવ અને વાહન વ્યવહાર મંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી છે તેમના દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. અને મુખ્યમંત્રી સાથેની વાતચીત બાદ અરવિંદ રૈયાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં આ પાણી છે તે રાજકોટને મળી જશે. જોકે એક વાત એવી પણ સામે આવી હતી કે સિંચાઈ વિભાગ દ્વારા નર્મદાનું નીર જે પહોંચાડવામાં આવી રહ્યું છે તે અંગે 90 લાખ રૂપિયાનું બિલ છે તે પહેલા ભરવા માટેનો આગ્રહ છે તે કરવામાં આવ્યો હતો. જોકે આ પાણીના જે ચાર્જ છે તે વહીવટી પ્રક્રિયાઓનું અરવિંદ રૈયાણીએ જણાવ્યું છે અને હાલમાં આ પાણી છે તે ફેબ્રુઆરી અંત સુધીમાં રાજકોટને મળી જશે એટલે રાજકોટવાસીઓને જળસંકટનો સામનો નહીં કરવો પડે. જી,